હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. કેમ છો? મજામાં? હવે એકચ્યુઅલમાં તમને એવું લાગતું હશે કે આ કેવું ફટાફટ બધું આવે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ મોટું હેડિંગ માર્યું અને ફટાક દઈને સીધા ગેટની બે ચર્ચા કરી લીધી. તો ફ્રેન્ડ્સ, તમારું નીટ જે છે એ 12th તમારું પતી ગયા પછીનું છે. મતલબ કે તમે ટેક્સ્ટ બુક ઓલરેડી થ્રુ થઈ ગયેલા છો એટલે સ્પીડમાં ગયા. બાકી માની લો કે ગેટનું આખું વર્ણન છે હું લગભગ ઓલમોસ્ટ તો બોલી જ ગયો હોય, એટલે તમને એવું લાગે કે ભાઈ આ પિક્ચર ઝડપથી બદલાય છે. તો આમાં તો એવું જ હોય, હાઇલાઇટ્સ હોય. હા, ડેપ્થ જ્યાં આવતી હોય કે આપણે ચર્ચા કરેલી છે જે તે વખતે, એટલે આપણા માટે શું મહત્વનું છે તો કે નીટ લેવલે જે મહત્વની બાબતો હોય એને રીકલેક્ટ જ કરવાની હોય છે. છતાં પણ તમે વિડીયો જોતા રહો છો એટલે એનો મતલબ એવો થાય કે તમે પસંદ કરો છો વિડીયોને, આપણી જે યાત્રા છે એને આગળ વધારી. આપણે ઓર અને એન્ડ ગેટ બેની વાત કરેલી છે અને બેના પરિપથ જોયેલા છે. હવે આપણે પરિપથની ચર્ચા નહીં કરી કારણ કે હવે બધી જે છે એ બધા પરિપથો છે ઇઝીલી બનાવી શકાય એવા હોય છે. એક નોટ ગેટની વાત કરી, નોટ લોજિક. આપણે પરિપથ લઈ લઈ સમજવા માટે માનો કે આ ટાઈપનો પરિપથ છે કે જેમાં કી છે એ આપણે બલ્બને સમાંતર જોડેલી છે. હવે આ કી છે અત્યારે ઓફ હું રાખું તો પરિપથમાં પ્રવાહ હાલશે ક્યાં? બલ્બમાં જે દેખાય છે, બહુ સ્પષ્ટ વસ્તુ છે. મતલબ કે બલ્બ ઓન થશે એટલે કે તમારું એ ઓપ્શન ઓફ હોય તો બલ્બ ઓન થશે એટલે આઉટપુટ તમારું ઓન કહેવાય. હું આને કનેક્ટ કરી દઉં તો બધો જ પ્રવાહ અહીંથી બાયપાસ થશે. શું કામ? તો કે અહીંયા બલ્બમાં અવરોધ હોય અને આપણને ખબર છે પ્રવાહ કોને પસંદ કરે, લઘુત્તમ અવરોધ વાળો માર્ગ પસંદ કરે, એટલે મેજોરિટી પ્રવાહ અહીંથી જતો રહે છે એટલે તમારો બલ્બ છે એ બંધ હોય. આ તમારું થયું નોટ લોજિક. હવે એનું ટ્રુથ ટેબલ, બહુ ઇઝી વસ્તુ, એ અને વાય 0 1 1 0. મતલબ તમારું ઓપ્શન ઓફ હોય ત્યારે આઉટપુટ ઓન, ઓપ્શન ઓન હોય ત્યારે આઉટપુટ ઓફ. હવે આ ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડની મદદથી બનાવી શકાય, પણ એ ટ્રાન્ઝિસ્ટર એઝ સ્વિચ એટલે એક્ચ્યુઅલમાં સ્વિચનું કામ કરે, પણ એ આપણે સિલેબસ કવરેજની બહાર છે એટલે આપણે ખાલી ટ્રુથ ટેબલથી ખુશી મનાવશું. આનું બુલિયન ઇક્વેશન થાય એ 12, અને સર્કિટ સિમ્બોલ જે છે એ આવો છે. આ આપણો નોટ ગેટ છે, ઓર એન્ડ અને નોટ, આ ત્રણ મૂળભૂત ગેટ કહેવાય. હવે હું જો ઓર સાથે નોટ ને એડ કરું, ઓર વત્તા નોટ, એટલે મને નોર ગેટ મળશે. મતલબ કે હવે આપણે સીધો સર્કિટ સિમ્બોલ છે એને જ લઈ લઈ, આ ઓર ગેટ એની સાથે હું નોટ ગેટ એડ કરી દઉં એટલે આ નોર ગેટ જો, અથવા તો આનો સર્કિટ સિમ્બોલ છે એ જુદી રીતે બતાવાય છે. અહીંયા વિન્ડો કરી નાખીએ એટલે હાલે. એના માટે મેં કીધું એમ બુલિયન ઇક્વેશન આ છે. આ નોર ગેટ જો એટલે એ શું બતાવશે? ઓર નું ઊંધું ટ્રુથ ટેબલ કદાચ આપણે જો લઈએ એનું તો એ બી, પછી એ પ્લસ બી અને આ આપણું વાય, એટલે 0 0 0 1 1 0 1 1 આ ઓપ્શન. હવે ઓર ગેટ એટલે 0 1 1 1 આ આપણો ઓર ગેટ થયો. એનું નોટ દેટ ઇઝ 1 0 0 0 આપણું જે આઉટપુટ આવ્યું એ નોર ગેટ કહેવાય, નોર ગેટ કહેવાય. સેમ વે એન્ડ પ્લસ નોટ દેટ ઇઝ નંદ ઘેર આનંદ ભયો નંદ ગેટ. ઓકે, હવે એ કઈ રીતે કામ કરશે તો આપણે સિમ્બોલ છે એ જ વાત કરશું. આ એનો સર્કિટ સિમ્બોલ, એમાં આપણે નોટ ગેટ ભેળવી દીધો, અથવા તો સર્કિટ સિમ્બોલ છે એનો તમે આ રીતે કરી નાખો.
આગળ એક મીંડું ચડાવી દો એટલે આ જે છે એ નંદ ગીત નો સર્કિટ સિમ્બોલ થયો. આને તમે આવું લખી શકો y is equal to a plus b bar બુલિયન ઇક્વેશન. અહીંયા હું ટ્રુથ ટેબલ બનાવું, ઓપ્શન કેટલા છે આપણી પાસે, બે, એ અને બી. અહીંયા હું એન્ડ ગેટ લઉં અને અહીંયા આઉટપુટ લઉં વાય, ઝીરો 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 વન વન ઝીરો વન વન. એન્ડ ગેટ છે એટલે આઉટપુટ આવશે ઝીરો 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 વન, અને આપણું આઉટપુટ એટલે શું, તો કે એ એન્ડ બી નો નોટ, એ એન્ડ બી નો નોટ દેટ ઇઝ વન 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 ઝીરો. આ નંદ ગેટ જો, આ બંને ગેટ કયા, નોર અને નંદ ગેટ, એના જુદા જુદા કોમ્બિનેશનથી ખૂબ જ ઉપયોગી એવા પરિપથો તૈયાર થાય છે, એટલે આમને યુનિવર્સલ ગેટ કહેવાય છે. કોણ? નોર અને નંદ. પેલા ત્રણ છે ઓર, નોટ અને એન્ડ, એને મૂળભૂત ગેટ કહેવાય છે, અને એક ખાસ ગેટ આપણે વાત કરી એક્સક્લુઝિવ ઓર અથવા XOR. સર્કિટ સિમ્બોલ છે એનો આ રીતનો છે, એક વધારાની લીટી ખેંચવાની છે અને એનું ઇક્વેશન એ બી ઝીરો 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 વન વન ઝીરો વન વન, અને એક્સક્લુઝિવનું આઉટપુટ આવી રીતે આવે ઝીરો વન વન ઝીરો. મતલબ કે સેમ લેવલે જો એ અને બી ઓપ્શન હોય, સેમ લેવલે એટલે આઈધર ઓફ ઓર ઓન, તો તમને આઉટપુટ નહીં મળે. પણ બેમાંથી એક ઓન ઓફ હોય, આઈધર ઓર, હાયર લોઅર પોટેન્શિયલ, એ વખતે જ આઉટપુટ મળે, તો આને એક્સક્લુઝિવ ઓર ગેટ કહેવાય. ખાલી ટ્રુથ ટેબલ ધ્યાનમાં રાખજો, મેં શું કીધું, એ અને બી સેમ લેવલે હોય ઝીરો ઝીરો ત્યારે આઉટપુટ ન મળે, અને વન વન હોય ત્યારે આઉટપુટ ન મળે. બેમાંથી એક ઓન અને બીજું ઓફ હોય, મતલબ ડિફરન્ટ લેવલે હોય, તો જ આઉટપુટ મળે, એને એક્સક્લુઝિવ ઓર XOR કહેવાય. હવે બે નિયમ તમારે યાદ રાખવાના છે. માનો કે એ પ્લસ બી બાર આ કયો થયો, નોર ગેટ થયો. આને જો તો આને તમે છોડો તો આવું મળે તમને, એ બાર ડોટ બી બાર. તમે ટ્રુથ ટેબલ બનાવી અને ચેક કરી શકો. પછી એ ડોટ બી બાર હોય તો આને તમે આવી રીતે કરી શકો, મતલબ કે બાર વેચાય અને સાઇન ચેન્જ થાય. આને ટૂંકમાં એવું કહેવાય છે, કટ ધ લાઇન એન્ડ ચેન્જ ધ સાઇન. આ ડિમોર્ગન્સ લો કહેવાય, આપણે જે ઉપગણ છેદગણમાં ભણતા હતા, અહીં આપણે ડિટેલમાં જ જવું, પણ આ બે રિઝલ્ટ તમારે યાદ રાખવાના છે. કદાચ કોઈ એવું બુલિયન ઇક્વેશન તમને સોલ્વ કરવા આપે તો આ રિઝલ્ટ છે એને તમારે ધ્યાનમાં રાખવાના છે. એટલે આ શું છે, તો કે તમારો નોર ગેટ જે છે ને એ બે નોટ ગેટનો એન્ડ છે, એવી જ રીતે તમારો નંદ ગેટ જે છે ને એ બે નોટ ગેટનો ઓર છે. ટ્રુથ ટેબલથી ચેક કરજો. મેં કીધું એમ લાઈન કટ થાય, એટલે હવે હું ધારો કે આવું કરું તો આ કયો ગેટ થશે, એ બાર એન્ડ બી બાર નો બાર. હું બાર વેચું એટલે ડબલ બાર થાય ને, એટલે ઓરિજિનલ પાછો આવે, બાર નો બાર મતલબ નોટ નો નોટ એટલે ઓરિજિનલ પાછો. તો હવે આ થઈ જશે એ, મેં લાઈન કટ કરી, બે બાર આને આવ્યા એટલે ઓરિજિનલ જઈ ગયું, સાઇન ચેન્જ થઈ જાય એટલે આ ઓર ગેટ થઈ ગયો. એટલે આ રીતે તમે શોર્ટ આઉટ કરી શકો કોઈ નાના એમસીક્યુ કે એવું કંઈ આપેલું હોય તો. ઓકે, અત્યાર પૂરતું આપણી થિયરી છે એને કમ્પ્લીટ આપણે જાહેર કરવી પડે. હવે આના એમસીક્યુની પ્રેક્ટિસ જે છે એ એઝ યુઝ્યુઅલ હું તમને PDF મોકલીશ, અને જે મેઇન મેઇન મેથડ હોય એને કવરઅપ કરી લેશું, એટલે આપણું પેન્ડિંગ વર્ક છે એ ટોટલી કમ્પ્લીટ થઈ જાય. અત્યાર સુધી તમે ધીરજથી મને સહન કર્યો એના માટે, હજુ બાકી છે બે વિડીયો, હજુ બે વિડીયો બે કે ત્રણ જે થાય એ ત્યાં સુધી પાછા સહન કરશો જેવી આશા રાખું. અને આ નવી ટાઈપમાં એવું એક્સપેક્ટ કરું કે તમને, ભલે હું એવું કહું છું કે 100% તો નથી જ મળ્યું, એ તો નક્કી વાત છે કે રૂબરૂ જે થાય એ વસ્તુ આમાં તો નથી જ બનવાની, પણ
અપ ટુ ધી માર્ક તો આપણે કામ કરેલું જ છે. અત્યારે રજા લઉં, થેન્ક યુ ફોર વોચિંગ, મળતા રહીશું.